સંજય રાઠોડ નામના યુવાને ઇન્ટરનેટ પર કમાલ કરી છે. ફેસબુક પર તેણે વિશાળ ગ્રુપ બનાવ્યું જેમાં જોડાયા છે 11 લાખ થી પણ વધુ લોકો. સંજય માત્ર 6 મહિનાના ગાળામાં 11 લાખ થી પણ વધુ સભ્યો એકઠા કર્યા અને આ યુવાને એક સર્વે મૂક્યો જેમાં દેશના ભાવિ વડાપ્રધાન માટે મત રજૂ કરવા કહ્યું, જેને જબ્બર પ્રતિસાદ મળ્યો. 11 લાખ થી વધુ લોકોએ સર્વે માં ભાગ લીધો. આ બધા મિત્રોના અને મારા પરિવારના સહકારને લીધે મેં આ એક ગ્રુપ બનાવ્યું જેમાં રોજના 12,000 જેટલા મેમ્બર્સ એડ થાય છે. 6 મહિનાની અંદર હું 11 લાખની સંખ્યાએ પહોંચી ગયો હતો અને આ બધી પ્રવૃત્તિઓની નોંધ માનનીય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ લીધી હતી અને એમને મને એમની રૂબરૂ મુલાકાત માટે મળેલા હતા. આજના યુગમાં ઇન્ટરનેટ એક આવશ્યક અંગ બની ગયું છે. પ્રિન્ટ અને ઇલેક્ટ્રિક મીડિયાની વચ્ચે સોશિયલ મીડિયા એક નવા માધ્યમ તરીકે ઉપસી રહ્યું છે. ત્યારે આ માધ્યમમાં વિસાવદરના સંજયે અંકિત કર્યું છે કીર્તિમાન, જેમાં 96% લોકો ગુજરાતના મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીને દેશના ભાવિ વડાપ્રધાન તરીકે જોવા માંગતા હોવાનું તારણ નીકળ્યું. સંજયના આ કાર્યની નોંધ નરેન્દ્ર મોદીએ લઈ તેને રૂબરૂ બોલાવી અભિનંદન પણ પાઠવ્યા, તો તેના મિત્રો પણ સંજયની આ સિદ્ધિથી ગર્વ અનુભવી રહ્યા છે. મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ એને 1/2 કલાકની મુલાકાત લીધી અને એને એની કામગીરીને બિરદાવી હતી, ત્યારે આજના યુવાનોએ આ વાત ઉપરથી બોધપાઠ લેવા જેવો છે કે સંજયભાઈ જે આ ઇન્ટરનેટનો ઉપયોગ સામાજિક પ્રવૃત્તિ માટે જે કર્યો છે તે સરાહનીય બાબત છે. સંજયે સોશિયલ વેબસાઇટ પર આ સર્વે મૂક્યો અને સૌએ સાથ આપ્યો જવાબ આપવામાં. સંજય ખુશ છે તેના આ કામથી, તો મિત્ર પણ કરી રહ્યા છે વાહવાહી. દેવેન્દ્ર સે ચૌહાણ સાથે બ્યુરો રિપોર્ટ, TV9 વિસાવદર.